नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા, ખબર સામે આવી રહી છે સુરતથી. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપી ઇન્દ્રવદન પરમાર અને આવેશ કાપડિયાની ધરપકડ કરી પરીક્ષામાં થયેલ ગેરરીતિનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ખબર એવી છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ફરિયાદી બન્યા. તમને જણાવી દે કે રિપોર્ટ અનુસાર પરીક્ષામાં ગેરરીતિ મામલે કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2021-2022માં આ પરીક્ષા લેવાઈ હતી તેવું જાણવા મળી રહ્યું છે. ડીજીવીસીએલની જુનિયર ક્લાર્ક પરીક્ષામાં આ ગેરરીતિ થઈ હોવાના અહેવાલો છે. અત્યારે તો આ બીજા આરોપીઓ તો જેલમાં જ છે, અનિકેત, નિશિકાંત, ભાસ્કર તો જેલમાં જ છે, અને આ પ્રોસેસ 2021ની છે. હા, એ ઇન્વેસ્ટિગેશનમાં આગળ કેવી રીતે ખુલે છે એના ઉપર ડિપેન્ડ કરશે. મેં આપને કીધું એ જ રીતે કે આ આરોપીઓ આગળ પકડાઈ જ ગયેલા છે, અમુક લોકો જેલમાં જ છે હાલ પણ. એજન્ટ્સ થ્રુ સંપર્કમાં આવતા હતા, એજન્ટ ઉમેદવારનો કોન્ટેક્ટ, પછી આ જે સંચાલકો હતા, કમ્પ્યુટર લેબ્સ ચલાવતા હતા, એ લોકોનો કોન્ટેક્ટ કરાવી આપતા હતા. કુલ 2156 જેટલા ઉમેદવારોની ભરતી હતી આની અંદર, એટલે આની અંદરથી કેટલા લોકો આ રીતે પાસ થયા છે એ ડિટેલ્સ આવતા આપણને આની ગંભીરતા ખબર પડી શકશે.